એ જ્યારે આવવાનું છે, આ તો જગત ગાડું છે કે હિસકારા નાખે એ પૈસા હાટું. પૈસો જીવન જરૂરિયાત છે ભાઈ, જીવન જીવવા માટે પૈસાની જરૂર છે. મરી જાય ભાઈ કોઈ જરૂર હે કે કમાવું, કર્મ કરવું, પૈસો કમાવો અને કમાયા પછી સતમાર્ગે વાપરવો, એ સંસ્કાર હોય તો થાય. નકર હાજે હાડા છો એ ઠેલ્યું નાખીને ના દાન કરી શકી, ના સત્કર્મમાં વાપરી શકી, તો ભગવાન જૂટવીને દવાખાને વપરાય નાખે. સમજાય? બીજું કે જે અંધશ્રદ્ધાના માર્ગે અહીં ઘણા બેઠા છે, તો ક્યાંક ને ક્યાંક જોરાવા તો જ્યાં હશે, છેલ્લે પોતાના મઢે તે હાથ ઊંચો કરો. ખોટું બોલે પાડોશી નો પાપ ઇનામાં. હા ભાઈ, તો ઘણી બધી જગ્યાએ કોઈનો વિરોધ નથી કરતો, પણ ઘણી બધી જગ્યાએ તમને એવું કહેવામાં આવે કે તમારી ઉપર બહુ મેલું કર્યું છે. ક્યાં છે આવું? કાં તો કે કરવાવાળા તમારા ને તમારા જ છે. પાછા બે ચાર મહિના ટૂંકા થાય અને કઈ હમું ના થયું હોય, પાછા તમે મારા જેવા પાયા જાઓ એટલે કે આગળના કઈક પિતરું કઈક કહ્યા છે. અને છેલ્લે આ બધું પૂરું થઈ જાય ને 7-8 મહિના થાય, કઈ ના મેળાવે, તો તમને કઈક બહુ મેલું છે ને એક વૈણું વાળવું પડશે. ક્યાં છે? હા કે ના તો બોલો. આમાં તમે હું જાગૃત થવાના, મને શરમ લાગે હું ભેંસ આગળ ભાગવત વાંચું છું. મારે તમારે થી કઈક અપેક્ષા છે કે આમાંથી એક માણસ એક જણને કહી દે ને કે આ ખોટું થાય, અહીં ના જવાય, એટલે મારું આ રાગડા તાણેલું લેખે લાગે. ભાઈ મારે તમારી પાસે કઈ હલ ન હકાવાના, અને અહીં નહીં હોય કોઈ દી તમારે ઘરે માંગવા નહીં આવું. આઈ યાદ લગીન માં મારા મંદિર ની ગાડી કે મારા કોઈ સેવકો આયા કે મંદિર ની પાવતી લઈને કે શું લખાવશો દાદાના ધામમાં? માગવા દે અમારો બાપ જ નથી ભલામણા, એ તો ખવરાવા વાળો છે. સમજાય? હિસાબ કર્યા કે તપેલા સડાવન અનલિમિટેડ આવે તો એમાં ઘટવા ના દે, એ આ છે. આ બધા થી થોડું થાય. એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે જો આવું બધું કે મારો દેવ એવી નોંધ કરે છે કે ઘણાય આમાં આયા છે, કોઈ કર્મચારી છે, કોઈ છૂટક મજૂરી કરે છે, કોઈ હીરાના કારખાનામાં જાય, કોઈ હાબુની ફેક્ટરીમાં કામ કરે, કોઈ છૂટક નોકરી ધંધો કરે, કોઈ કોઈની ખેતી ભાગ્યું આવે, કોઈ કોકના ખેતરમાં મજૂરી કરે છે, અને ઘણા એવા બેઠા છે કે રોજ કડિયા નાખે જઈને બેહે અને કદાચ બે દીએ એક દાડો કામ મળે એવા અહીં બેઠા છે. છે કે નહીં? તો ઘણા મારી જેવા હોય અહીંયા તમે પૂછવા જાઓ એટલે તમને એવું કે તમારો ધંધો હાલે તો અમારો કેટલો ભાગ. કહેશે ને આવું? અને કાં તો કે તમારું કામ થશે તો અહીં કેટલા વાપરશો? હા કે ના તો બોલો. આવ્યું એ ઘેર જતા રહો. બીજું શું? એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે ઘણા જો એવા અહીં બેઠા છે કે અહીં આવવાનું ભાડુંની સગવડ નથી, કોઈ પોતાના માલિક કોઈ પોતાના મિત્ર ભાઈ ઉછીનું પાછીનું કરીને આવ્યા છે. છે કે નહીં? તો એ ભગવાન એ માતાજી તમે કમાવો એમાંથી એના ભૂવા ભગતને એમ કે અહીંયા એટલા મુકાવજે, તો આવવાવાળા પાસે ભાડું ના વધે એના ભૂવાને ચમને ક્યાં તો ખીચામાં કાઢીને અમને આપી દે. ક્યાં છે? તો હું થયું આપણે બધા હો હો રૂપિયા રિક્ષામાં લટકાઈને આવીને તમારા પૈસાની એ મોંઘી ગાડીઓ લઈને ફરાય, તો જાગૃતતા લાવવાની જરૂર છે કે નથી? હું માનું છું બધું હોય, પિતૃ હોય, પ્રેતે હોય, હું માનું છું હોય, મેલી વિદ્યા હશે, પણ ક્યારે થાય?
કે જ્યારે આપણી કુળદેવી આપણો આરાધ્ય દેવ આપણેથી બે ડગલા પાછળ રહ્યો હોય ને તો આપણા ઘરમાં ઘરે બાકી કોઈના બાપની તાકાત નથી. આપણો સારો ટાઈમ હોય ને તો આપણે કોઈ ભૂવા ભગતના અપમાન કર્યા હોય, એના નિવેદમાં રોણું કાઢી હોય, રહેણ નહીં જ્યાં હોય, એના ઘરે આ બધી વેળા આવે. સમજાય? કોકના બાપાની જમીન ઘસાઈ નાખી હોય ને પછી અહીં જોર આવો આપો આવો ભલું થઈ જશે તમારું? કોઈ નથી મારો પરમાત્મા માફ કરતો ભાઈ, એ આશા લઈને આવતા નહીં અહીં. પણ ખરેખર સાત્વિકતાથી જીવે છે અને આજ સુધી પ્રયાસો ઉપર પ્રયાસો કરે છે, છતાંય એની એ જ વેળા છે અને કદાચ આજ નાભીની કગર લઈને આ જગ્યામાં પગ્યો હોય છે અને મનથી એને એવું થઈ જાય કે બસ હવે જગતમાં ક્યાંય ભટકવું નથી. અને જો નાભીની કગરથી કદાચ દાદાને એ અરજી મૂકી જતો રહે અને હું એવો વિશ્વાસ આપું છું કે એનું મન વિચલિત સહેજે ના થાય અને કાલથી કોઈનું અહિત ના કરવું હોય તો પછીમા દાડે જો મારો ઠાકર હાકળ ના ખકડાવે ને તો ભૂવા પાણી બંધ કરી દઉં. પણ ક્યાંક ને ક્યાંય લખીને ના આવવાનું ભાઈ, લખીને ના આવતા હું અભણ માણા હું. મનથી મૂકી દેવાનું છે, લખેલું ન મૂકવાનું. લખેલું તો હું વાંચું, જગત વાંચે. આ તો મનની ભાષા એવી છે કે અંદર રુદિયો રોતો હોય ને પરમાત્મા સાંભળી લે એ ઠેકાણું છે આપણે. સમજાય? અને બાકી ગમે એટલા મોંઘા હોય, આપણે 8 નંબર હોય અને 5 નંબરના જોડામાં પગ ના નખાય એટલે જે 5 નંબર વાળા છે એ એવી જગ્યા ગોતી લે છે. લોભ્યા હોય અહીંયા ધૂતારા ભૂખે ના મરે. આ કોક ના કોક ની દુકાનો ચાલવી જોઈએ ને. સમજાય છે કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દાદાના માધ્યમથી અમને જે કઈ દાદા શીખવાડે છે એ તમારી સેવા કરવી છે. પણ જે હું કરું છું એ તમે કરી શકો કે પોતાનું આત્મબળ રાખો. અને જીવનમાં જો કદાચ થોડીક તમારા હૃદયમાં મારી જગ્યા હોય ને તો મને જો કદાચ થોડીક માનતા હોય, માનતા એટલે તમારા હૃદયમાં કંઈક મારું સ્થાન હોય ને તો મને જીવો ત્યાં લગીન પગે ના લાગતા હોય. પગે લાગવું હોય તમારા મા બાપને લાગજો, મને ના લાગતા હોય. કારણ કે આ વસ્તુને મને બહુ નફરત છે ભાઈ. કોઈ પગે લાગવા આવે ને મારી આગળ રોવા માંડે ને એ તો મને દુશ્મનથી ને ખરાબ લાગે છે કે માણા આગળ હું રોવાનું ભલામણા. મોતથી મોટું કંઈ છે નહીં અને જો મરી જવાના વિચાર આવતા ઘણા અહીંયા હલકી વાતો કરી નાખે. હવે ઘરે જઈને દવા પી લેવી તો એ પૂછવા અહીંયા આવવાનું હોય નમા લાવો.